मित्रों क्यारे कोई मेडिकल इमरजेंसी आवे अने तमारी आसपास 10 किलोमीटर सुधी कोई हॉस्पिटल न होय तो केवुं थाय? आ मात्र विचारवानी वात नथी, वर्षो पहेला आ लोको माटे कोई समस्या हती। अंतरियाळ विस्तारमां वसता लोकोने आनुं कोई समाधान नहोतुं मळतुं, पण पछी त्यां आव्यो बदलाव। जाणे स्वयं धनवंतरी आव्या तेओने द्वार अने एक नवी व्यवस्थानी शरूआत थई। आओ जाणीए आ व्यवस्था शुं छे। ગર્ભાશયની કોથળીમાં ઓપરેશન ગાંઠ હતી તે કરાયું અને પ્રાઇવેટમાં મેં ઓપરેશન કરાયું, એમાં 50-60 હજાર રૂપિયાનો ખર્ચો થતો, એ બધો આયુષ્માન કાર્ડમાં મારે માફ થઈ ગયો। કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નહીં આરોગ્યમાં, અને બધાને સારી રીતે એમને મદદરૂપ થઈ અને એમને યોગ્ય સલાહ સૂચન આપી અને એમને દવા કરે। કોઈ ટીબીના દર્દીઓ દીને પણ ઘરે જઈને દવા આપે। અનેક લોકોની પીડાને કરે છે દૂર, રાખે છે સૌની સંભાળ, બીમારી થાય હંમેશ માટે દૂર, કરે છે એવી દરકાર। વાત છે સાણંદના પીએચસી સેન્ટરની, જે સામાન્ય પરિવારો માટે વરદાનરૂપ બની લાખો લોકોને સ્વસ્થ કરી રહ્યું છે। અમારા ગામમાં આરોગ્ય કેન્દ્ર હોવાથી ગરીબ બીમારી બધા લોકોને સારવાર સારી મળે છે, વત્તા કોરોનાની મહામારીમાં પણ અમારા ગામમાં આરોગ્ય હોવાથી ઘરે ઘરે જઈને ચેકઅપ કર્યું અને બધાને જરૂર હોય દવા પાડી, અને અત્યારે જે અમારા ગામમાં સગર્ભા મહિલા હોય એમને જે મહિલા નર્સ બહેનો છે ઘરે જઈને એમને પૂરતી સારવાર આપે છે। અમારું ગામ અત્યારે ટીબી મુક્ત કર્યું છે અને આરોગ્યના સનાતન હોવાથી આજુબાજુના ગામડા જે ફેક્ટરીના મજૂર હોય પણ એ પણ અહીંયા આગળ દવા મળે છે, એમને સંતોષકારક અહીંયા આગળ સેવા મળી રહે છે। સરકારી દવાખાનામાંથી દિવાળ દવા લાવું છું, બહારથી દવા લઈ જતી પણ મને માફક નથી આવતી, એટલે હું અહીંયાથી જ લઈ જઉં છું રેગ્યુલર 2 વર્ષથી। ડાયાબિટીસ બીપી કઈ તકલીફ હોય તો અમને બધી ચેક કરાવે, અહીં બધું સારી રીતે સારવાર હારી થાય છે। સાણંદ તાલુકાના સનાથલ, તેલાવ અને સાણંદ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય તકલીફો માટે તો સારવાર આપે જ છે, પણ મોટી બીમારીઓના નિદાન પણ અહીં થાય છે। કમ્યુનિટી બેઝ એસેસમેન્ટ ચેકલિસ્ટના આધારે અમારા આરોગ્યનો સ્ટાફ 30 વર્ષથી ઉપરની ઉંમરના જે પણ લોકો હોય એ લોકોનું ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર અને બાકીના જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એનું સર્વેલન્સની કામગીરી 100% પૂર્ણ થયેલી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ત્યાં EKYC પીએમ જેના કાર્ડ પણ ત્યાં કાઢવામાં આવતા હતા ઓન ધ સ્પોટ, અને સાથે સાથે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટની કામગીરી પણ ત્યાં સ્પોટ ઉપર થઈ રહી હતી, સંપૂર્ણ રસીકરણ અને એ રીતે ગ્રામ્ય કક્ષાએ સુધી અમારી આરોગ્યની સુવિધાઓ અમારી આશાબેન મારફતે, FAW મારફતે, અમારા મેડિકલ ઓફિસર મારફતે પહોંચતી હોય છે। અમારા વહીથી 2 લાખ 3 લાખ બતાવે, 980 જેથી તો ધોરી નસો હતી, તો એમ કે પ્રોબ્લેમ છે વધારે ધોરી નસમાં, તો પછી એમ કે અમે સરકારી કરાવી દીધું મફત, ફીમાં 1 રૂપિયો ના લીધો, સરસ છે બધા કેમેરા છે, બધી રીતે સગવડ સારી છે, બાટલા જ બોટલો ચડાવો। સગર્ભા મહિલાઓનું નામ એકવાર રજિસ્ટરમાં નોંધાઈ જાય એટલે શિશુની ગર્ભાવસ્થા, માતાનું સ્વાસ્થ્ય અને બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી તમામ ચિંતા પીએચસી સેન્ટરનો આખો સ્ટાફ પોતાની જવાબદારી સમજીને કરે છે। ઘરે જઈને દાત્રી માતાઓની મુલાકાત લે છે, જે રૂટીન ઇમ્યુનાઇઝેશન પ્રમાણે હોય છે તે પ્રમાણે, તેમ એના બાદ અમે લોકો એમની ખાસ મુલાકાત લઈને એ લોકોને વિનિંગ, એ લોકોને જે નોર્મલ બેઝિક તાવ કે એવું કશુંક આવતું હોય કે એ લોકોને બીજી કંઈક ફિમેલ રિલેટેડ લોખિયાને એવી પ્રોબ્લેમ થતી હોય એના માટે એમને સમજણ આપવામાં આવે છે। તદુપરાંત એમને નેચરલી હેલ્થ વેલનેસ સેન્ટર છે એટલે નેચરલી દવાઓ વગર પણ કેવી રીતના એ પોતાના બોડીને હેલ્પ કરી શકે અને લાઈફ સ્ટાઈલ મોડિફિકેશન કરે, જેથી કરીને એમને સારી રીતના એમનું આખું જે પોસ્ટનેટલ પીરિયડ છે જઈ શકે, એના માટે મુલાકાત કરી અને 1-to-1 સમજણ આપવામાં આવે છે। આમ જે સગર્ભા બહેનો છે એને વજન થાય, ઊંચાઈ થાય, હાઈરિક્સ મધર છે કે નહીં એનું એ ચેકઅપ કરવામાં આવે છે, તમામને TD વેક્સિનેશન કરવામાં આવે છે અને બાળકોને સંપૂર્ણ રસીકરણ એટલે કે જન્મથી લઈને જે 1 વર્ષનું થાય તેના અને ઉપર જે કંઈ થાય છે બાળકોએ તમામને બુસ્ટર રસીકરણ જે આપવાનું થાય તે બાબતે કામગીરી કરવાની થાય છે। અહીંયા નાના બાળકોમાં જે ધારો કે કોઈ રમતું પડ્યું હોય તો અહીં ટાંકાઈ લઈ લે છે, બધા બોટલ ચડાવવાની હોય એ પણ સગવડ છે, અને ડૉક્ટર 24 કલાક હાજર હોય છે એટલે અહીંયા સવલત સગવડ સારી મળે છે।
ગ્રામજનોને આર્થિક રાહત તો મળે છે, સાથે ગામમાં જ સારવાર થવાથી ઇમરજન્સી કેસમાં દર્દીનો જીવ પણ બચે છે। ટૂંકમાં કહીએ તો સાણંદ તાલુકાના પીએચસી સેન્ટર સ્વસ્થ નાગરિક સ્વસ્થ ભારતના મંત્રને ખરા અર્થમાં સાકાર કરી રહ્યું છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ભાર્ગવ ત્રિવેદી સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ।